હેલો દોસ્તો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરવાની છે દવાની આની પહેલાં પણ આપણે એક છંટકાવ કર્યો હતો થ્રિપ્સ માટેનો પણ તેમાં આપણને ખાસ રિઝલ્ટ જોવા મળ્યું નહોતું એટલા માટે આપણે આજે ફરી છંટકાવ કરવો પડશે તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે કઈ દવા અમે છાંટી છે અને તેનું પરિણામ વિશે પણ આજે વાત કરી લઈશું પરિણામનો વિડીયો અને દવા છાંટી એ બંનેના વિડીયો અલગ અલગ દિવસે બનાવેલા છે પરંતુ આજે આમાં જોઈન્ટ કરી લીધા છે એટલા માટે તમને કે એક જ વિડિયોમાં તમને બંને વસ્તુ જોવા મળે કે દવા કંઈ છાંટી અને અને તેનું પરિણામ આપણને કેવું મળ્યું છે તો મિત્રો વિડીયો શરૂ કરીએ તે પહેલાં જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેથી કરીને આવા તમામ વિડીયો અમારા ખેતીમાં અમને જે પણ અનુભવો થાય તેના વિડીયો તમને મળતા રહે તે માટે આની પહેલાંના એક વિડીયોમાં મિત્રો આપણે કીધું હતું કે થ્રીપ્સ માટે કોઈ સારી દવા હોય તો કોમેન્ટમાં જણાવજો તેમાં ઘણા બધા વ્યક્તિઓએ સારી સારી દવાઓનો નામ લીધા હતા આપણે જો કે કોઈ વસ્તુ દેવાનો અનુભવ કરેલો નહોતો ઘણાએ પડઘમ ઘણાએ બાયો એલર્જી ઘણાએ ઉલાલા એવા બધા અલગ અલગ નામ દીધેલા હતા દવાના એ દવાનો અનુભવ દરેક એક ખેડૂતને હશે એટલા માટે તેમને અમને સજેશન કર્યું હશે પરંતુ અમને ભૂતકાળમાં એક દવાનો અનુભવ હતો થોડો ઘણો એટલા માટે અમે એ દવા લાવ્યા અને તેનો છંટકાવ કર્યો છે તો મિત્રો તમે જોઈ શકો છો કે આ મુજબનો કપાસ અત્યારે છે જો દવા છાંટ્યા પહેલાંનો હાવ બગડી ગયો છે પીળો પણ હાવ પડી ગયો છે થ્રીપ્સની એટલી બધી એટેક જ એટલો બધો વધી ગયો છે હાવ કપાસ બગડી ગયો છે અને હવે દવા છાંટ્યા પછી જોઈશું કે કેવો કપાસ રહે છે આ મિત્રો તમે જોઈ શકો છો કે આ ઈયળ માટેની છે પ્રોફેનો ફોસ ચાલીસ ટકા અને સાયપર મેથ્રીન ચાર ટકા ઇસી આ મુજબનું કન્ટેન્ટ કંઈક આમાં આવે છે ત્યારબાદ મિત્રો આ જુઓ તમે આ સ્પ્રેડર છે આ સ્પ્રેડર છે એ કોઈપણ દવાને પાનમાં અંદર ઉતારવા માટેનો ઉપયોગ કરવામાં આવે છે કોઈ પણ દવા છાંટો તેમાં મિક્સ કરો એટલા માટે તમારે પાનની અંદર દવા જતી રહે છે એટલે પાનની નીચે પણ જે પણ જીવાત છે તે બધી મરી જશે અને કોઈ પણ વરસાદી વાતાવરણ હોય તો તેમાં સારું કામ આપે છે કારણ કે ઘણીવાર દવા છાંટીને આપણે વરસાદ આવી જાય તો કામ ન કરતી હોય પણ આમાં થોડા ઘણા છાંટા આવ્યા હોય તો પણ કોઈ લાંબો ફેર પડતો નથી ત્યારબાદ જોઈએ તો મિત્રો આ આ દવાની તો વાત થઈ ગઈ આપણે ઈયળ માટેની પ્રોફેનોફોસ અને હવે વાત કરીએ કે આ મેન આપણે જે દવા લાવીએ છીએ થ્રીપ્સ માટેની તેની વિશે વાત કરીએ તો તેમાં ફિપ્રોનિલ ચાલીસ ટકા અને ઇમિડા ક્લોપિટ ચાલીસ ટકા આ બંને મિક્સમાં આવે છે આ મુજબનું કન્ટેન્ટ છે આપણે કંપની તો કોઈ પણ હોઈ શકે પણ કન્ટેન્ટ આ મુજબનું છે કન્ટેન્ટ જોવાનું જરૂરી હોય છે જો આ મુજબની કંઈક વાઇટ મમરી હોય છે એકદમ ઉલાલા ટાઈપની જ મમરી હોય છે પહેલાં ભૂકીના ફોર્મમાં આવતી હતી એકદમ પાવડર સ્વરૂપે પરંતુ હવે જો આ પ્રકારની આવવા મળી છે તો મિત્રો આ તો થઈ દવાની વાત હવે દવા આપણે પહેલાં છાંટી દઈએ અને ત્યારબાદ ત્રણથી ચાર દિવસ પછી આપણે જે પરિણામ મળશે તેનો વિડિયો પણ આપણે આ વિડીયોની અંદર જ જોઈન્ટ કરી દઈશું એટલા માટે તમારે નવા નવા વિડીયો જોવા પડે અને એક જ વિડીયોમાં બધું કામ થઈ જાય એટલા માટે તો મિત્રો ત્રણથી ચાર દિવસ પછી આ વિડીયો બને છે અને દવા જે છાંટી તેનું પરિણામ જોવા મળે છે અને પરિણામ મિત્રો એકદમ સારું મળ્યું છે એકદમ કપાસ હાવ કૂણો કરી નાખ્યો છે અને થ્રીપ્સનું હવે નામ પણ રહ્યું નથી હાવ એક પણ થ્રીપ્સ કંઈ જોવા મળતી નથી થ્રીપ્સનો એકદમ નાશ થઈ ગયો છે અને સાથે સાથે ચૂસિયાનો પણ નાશ થઈ ગયો છે કારણ કે જે દવા છાંટી એ થ્રીપ્સ માટે નહીં પણ થ્રીપ્સ ચૂસિયા બંને માટેની હતી એટલા માટે હવે કપાસ એકદમ સારો થઈ ચૂક્યો છે મોબાઈલના કેમેરામાં એટલો બધો તમને ફેર નહીં જણાય પરંતુ વાસ્તવમાં ઘણો બધો ફેર થઈ ચૂક્યો છે કપાસ એકદમ સારો થઈ ચૂક્યો છે તેથી મિત્રો જો તમે પણ આ દવા છાંટવા માગતા હોય તો છાંટી દેજો દવા એકદમ સારી છે મિત્રો હું કોઈ દવાનું માર્કેટિંગ કરતો નથી પરંતુ મારે જે પણ ખેતીમાં હું છાંટું છું દવા મારા ખેતરમાં તે પણ તેનો ઉપયોગ કરું છું અને જે રિઝલ્ટ મળે તે તમને જણાવું છું તો બસ મિત્રો વિડીયોમાં આટલું જ આપણે આજે અને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું નેક્સ્ટ વિડિયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત